वेलकम बेक टू अवर चैनल मैथ साइंस साइंस ट्रिक एंड टॉयज। आज अपने ब्रिज कोर्स जो हमना नवी बुक विद्यार्थी मित्रों तमारा हाथ में आवी छे, तो आज अपने धोरण सात तेनु प्रकरण एक अपने सीखीशू, जेनु नाम छे संख्या परिचय। सौ प्रथम छे संख्यानो विस्तार। तो अहीं अपनी पास एक संख्या छे 35473। तो हवे आ संख्यानो विस्तार आपणे कई रीते शोधीए, तो सौ प्रथम आपणे अंक अहींथी शरूआत करीशुं 3 × 1। हवे आ 3 पछी केटला अंको छे, तो 1, 2, 3 અને 4, એટલે અહીં આપણે 4 0 મૂકીશું। ત્યારબાદ અહીં ગુણાકારની નિશાની, એટલે અહીં આવશે સરવાળાની નિશાની, અહીં મૂકીશું 5 ગુણ્યા અહીં 1 લખીશું। જો પ્રથમ ગુણાકારની નિશાની, ત્યારબાદ સરવાળાની, ત્યારબાદ ગુણાકારની, ત્યારબાદ સરવાળાની, આ પ્રકારે આપણે ક્રમિક જવાનું છે। તો અહીં આપણે 5 મૂક્યા ગુણ્યા 1। હવે 5 પછી અહીં 3 અંકો છે, 1, 2, 3, માટે આપણે અહીંયા 3 0 મૂકીશું। ત્યાર પછીનો અંક છે આપણો 4, એટલે લખીશું અહીં ગુણાકાર, એટલે અહીં આવશે સરવાળો 4 × 1। હવે 4 જે છે એના પછી 2 અંકો છે, 1 અને 2, માટે આપણે 2 0 મૂકીશું વત્તા 7 × 1। 7 પછી અહીં 1 અંક છે, માટે આપણે અહીંયા લખીશું 1 0 વત્તા 3 × 1। અહીં 3 પછી કોઈ અંક નથી, માટે આપણે 1ની પાછળ 0 લગાવતા નથી। તો આ જે આપણે શોધ્યું એ છે સંખ્યાનો વિસ્તાર। ચાલો હવે આપણે બીજું એક ઉદાહરણ લઈએ અને આપણી વિસ્તાર જે છે એની સંકલ્પનાને વધુ સ્પષ્ટ કરીએ। ચાલો અહીં આપણી પાસે એક સંખ્યા છે 2,43,978। હવે અહીં સૌ પ્રથમ 2 લખીશું ગુણ્યા 1। 2 પછી કેટલા અંકો છે, 1, 2, 3, 4, 5, માટે આપણે અહીંયા લખીશું 1ની પાછળ 5 0 ગુણાકાર, ત્યારબાદ સરવાળો 4 × 1। હવે અહીંયા આપણો 4નો અંક છે, 1, 2, 3 અને 4 અંકો છે, માટે અહીંયા આપણે 4 0 મૂકીશું। ત્યારબાદ છે +3 × 1। 3 પછી 1, 2 અને 3 અંકો છે, માટે અહીંયા આપણે 3 0 મૂકીશું। ત્યારબાદ છે આપણો અંક 9, એટલે લખીશું +9 × 1। 9 પછી 2 અંકો છે, માટે આપણે અહીંયા 2 0 મૂકીશું। ત્યારબાદ લખીશું +7 × 1। 7 પછી 1 અંક છે, માટે અહીંયા આપણે 1 0 મૂકીશું +8। 8 પછી કોઈ અંક નથી, માટે અહીં આપણે 1 જ મૂકીશું, 0 મૂકતા નથી। તો વિદ્યાર્થી મિત્રો, તમારી બુકમાં જ્યાં જાતે કર્યો એ પ્રકારનો એક ટોપિક આપવામાં આવ્યો છે, તો સંખ્યાનો વિસ્તાર તમારે આ પ્રકારે શોધવાનો છે। ચાલો હવે આપણે જોઈએ સંખ્યાને ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે। તો સૌ પ્રથમ સંખ્યાને ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં ગોઠવવાની હોય ત્યારે આપણે યાદ રાખીશું, વિદ્યાર્થી મિત્રો તમે નાના હતા ત્યારે અને હાલ પણ પગથિયા ચડો છો, જ્યારે આપણે પગથિયા ચડવાની શરૂઆત કરીએ છીએ ત્યારે આપણે 1થી શરૂઆત કરીએ છીએ, એ પહેલાં પગથિયા પર, ત્યારબાદ બીજા પગથિયા પર, ત્રીજા પગથિયા પર, ચોથા પગથિયા પર, પાંચમા પગથિયા પર, છઠ્ઠા પગથિયા પર। આમ આપણે જ્યારે ચડીએ છીએ ત્યારે ક્રમિક અંકો નાનો, ત્યારબાદ મોટો, તેનાથી મોટો, તેનાથી મોટો, આમ આગળ વધતા જઈએ છીએ, તો એ થશે આપણો ચડતો ક્રમ। તો અહીંયા છે ચડતો ક્રમ, એટલે સૌથી નાનાથી સૌથી મોટાની ગોઠવણી। ચડતા ક્રમમાં પહેલાં કેવી સંખ્યા આવશે, સૌથી નાની, ત્યારબાદ એના કરતાં મોટી, એના કરતાં મોટી, એ પ્રકારે। ત્યારબાદ આપણે અહીં છઠ્ઠા પગથિયા પર છે, હવે પગથિયા ઉતરવાની શરૂઆત કરીએ છીએ, તો છઠ્ઠાથી પાંચમા પર આવીશું, ત્યારબાદ ચોથા પર આવીશું, ત્યારબાદ ત્રીજા પર આવીશું, ત્યારબાદ બીજા પર, અને અંતમાં આપણે પ્રથમ પગથિયા પર આવીશું। તો આપણે ઉતરીએ છીએ બરાબર, એટલે કે ઉતરતો ક્રમ છે એમાં સૌથી મોટી સંખ્યા આવશે, ત્યાર પછી એનાથી નાની, એનાથી નાની, એ પ્રકારે સંખ્યાઓ આગળ ક્રમિક જતી જશે। ચાલો તો હવે આપણી પાસે આ એક ઉદાહરણ છે, તો અહીં આપણી પાસે કુલ 5 સંખ્યાઓ આપેલી છે। હવે જ્યારે આપણને આ પ્રકારે સંખ્યાઓ આપેલી હોય તો આપણે અંકો જોવાના છે, તો અહીં
चार अंको छे, आ संख्या में चार अंको छे, अहीं त्रण अंको छे, अहीं पांच अंको छे, आ जे संख्या छे एमां पण चार अंको छे। तो जेमां अंकोनी संख्या ओछी होय ए संख्या सौथी नानी संख्या बने। तो आपणी सौथी नानी संख्या में त्रण ज अंको छे माटे सौथी नानी संख्या कई आवशे 534। चलो हवे आ संख्या, बीजी संख्या अने त्रीजी संख्या, आ त्रण संख्या में आपणी पासे चार चार अंको छे। तो आवुं ज्यारे बने त्यारे आपणे प्रथम अंकने जोवानो छे। आ बे छे, अहीं नौ छे अने अहीं चार छे। चलो तो हवे आमां सौथी नानो अंक कयो छे? बे। माटे आपणी संख्या कई आवशे? 2345। चलो हवे आपणी पासे आ बे संख्या छे बन्नेमां पण चार चार अंको छे। तो अहीं चार अने नौमां कोण नानो छे? तो चार। माटे आपणी संख्या आवशे 4569। ત્યારબાદ આ સંખ્યા આવશે 9473। અને અંતમાં આપણી સંખ્યા છે એ છે 69732। કારણ કે આ પાંચ અંકની સંખ્યા છે માટે એ સૌથી મોટી સંખ્યા કહેવાશે। હવે આપણે બીજા નંબર પર છે, ઉતરતા ક્રમમાં ગોઠવો। હવે ઉતરતા ક્રમમાં સૌથી મોટી સંખ્યા પહેલાં આવે, એટલે આ જે સંખ્યા છે એ પહેલી આવશે, ત્યાર પછી બીજી સંખ્યા, ત્રીજી સંખ્યા, ચોથી સંખ્યા અને પાંચમી સંખ્યા। આ પ્રકારે પણ તમે લખી શકો, પણ જ્યારે તમને ચડતા ક્રમમાં ફક્ત પૂછાયું હોય ત્યારે સૌ પ્રથમ તમારે સૌથી વધુ અંકોવાળી સંખ્યા શોધવાની છે। તો આ સંખ્યામાં ચાર અંકો છે, આમાં ચાર અંકો છે, ત્રણ અંકો છે, પાંચ અંકો છે અને ચાર અંકો છે। તો અહીંયા આમાં પાંચ અંકો છે માટે આ આપણી સૌથી મોટી સંખ્યા કહેવાશે। તો આપણે સૌ પ્રથમ સૌથી મોટી સંખ્યા લખીએ, ત્યારબાદ અહીં આપણે ચાર અંકની ત્રણ સંખ્યાઓ છે એમાં નવ, જો અહીંયા બે છે, નવ છે અને ચાર છે, તો નવ સૌથી મોટી સંખ્યા છે માટે આપણે લખી દઈશું 9473। ત્યારબાદ આપણે ચારવાળી સંખ્યા લખીશું 4569। ત્યારબાદ બેવાળી સંખ્યા લખીશું 2345। અને આ જે છે એ ત્રણ અંકની સંખ્યા છે માટે એ આપણી સૌથી નાની સંખ્યા છે માટે એને આપણે એકદમ છેલ્લે લખીશું। તો આપણે અહીંયા જોયું ચડતા અને ઉતરતા ક્રમમાં સંખ્યાઓને કેવી રીતે ગોઠવી શકાય છે। ચાલો હવે ત્રીજો મુદ્દો છે આપણો, લીટી કરેલ અંકની સ્થાન કિંમત જણાવો। અહીં આપણને એક સંખ્યા આપી છે 28904। તો અહીંયા 9 અને 4 બે અંકની નીચે લીટી કરી છે, તો સૌ પ્રથમ આપણે લખીશું 9ની સ્થાન કિંમત। તો 9ની સ્થાન કિંમત લખવા માટે સૌ પ્રથમ આપણે 9નો અંક લખીશું। હવે અહીંયા જોવાનું છે 9 પછી આપણને કેટલા અંક આપેલા છે, તો 9 પછી 1 અને 2 અંક આપેલા છે માટે આપણે 9 પછી 2 શૂન્ય મૂકીશું। હવે આપણે એને શબ્દમાં વાંચીએ તો વંચાશે 900। ત્યારબાદ છે 4ની સ્થાન કિંમત, તો અહીંયા 4ની સ્થાન કિંમત સૌ પ્રથમ 4 લખીશું, 4 પછી કેટલા અંકો છે એ આપણે જોઈશું, તો 4 પછી એક પણ અંક નથી માટે 4ની સ્થાન કિંમત કેટલી થશે? 4। ધારો કે તમને 2ની સ્થાન કિંમત પણ પૂછી હોય તો સૌ પ્રથમ શું કરશો? લખવાનું 2ની સ્થાન કિંમત। ચાલો તો 2ની સ્થાન કિંમત કેટલી થશે? તો સૌ પ્રથમ આપણે 2 લખી દઈશું, ત્યારબાદ અંકો ગણીશું 2 પછી કેટલા અંકો છે। જો 2ની સ્થાન કિંમત છે માટે 2ને આપણે ગણતરીમાં લેવાનો નથી, એને આપણે ઢાંકી દઈએ। ચાલો હવે શરૂઆત કરીએ 1 2 3 4 માટે 2ની પાછળ આપણે કેટલા શૂન્ય લગાવીશું? 4 શૂન્ય। તો આ પ્રકારે આપણે સ્થાન કિંમત સરળતાથી શોધી શકીએ। હવે આપણે જોઈશું એક અંકની સૌથી મોટી સંખ્યા, તો એક અંકની સંખ્યામાં 1 2 3 4 5 6 7 8 અને 9નો સમાવેશ થાય, તો એમાં સૌથી મોટી સંખ્યા 9 આવશે। ત્યારબાદ છે 2 અંકની સૌથી મોટી સંખ્યા, તો એ થશે 99। અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને જેટલા અંકો આપ્યા હોય એટલા આપણે 9 લખવાના। દાખલા તરીકે અહીંયા છે 3 અંકની સૌથી મોટી સંખ્યા, તો 9 આપણે 3 વાર લખીશું અને એને શબ્દમાં વાંચીશું 999। ચલો 4 અંકની સૌથી મોટી સંખ્યા, તો આપણે 9ને કેટલી વાર લખીશું? 4 વાર। તો અહીંયા આપણે 4 વાર 9ને લખીશું, એને શબ્દમાં વાંચીશું 9999। ત્યાર પછી છે 5 અંકની સૌથી મોટી સંખ્યા, તો 5 અંકની સૌથી મોટી સંખ્યા માટે આપણે 9ને 5 વાર લખીશું, હવે શબ્દમાં વાંચીશું 99999। ચાલો હવે કેટલીક વાર આવા પ્રશ્ન પણ પૂછાય છે, 6 અંકની મોટામાં મોટી સંખ્યામાં 1 ઉમેરતા,
ચલો છ અંકની મોટામાં મોટી સંખ્યા એટલે આપણે નવને કેટલી વાર લખીશું? છ વાર. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. એમાં એક ઉમેરવાનો છે એટલે વત્તા એક. નવને એક દસનો શૂન્ય, વડી એક. નવને એક દસનું 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 શૂન્ય, વડી એક. નવને એક દસ. ચાલો હવે આ સંખ્યાને આપણે શબ્દમાં વાંચીએ. તો આ સંખ્યાને શબ્દમાં વંચાશે દસ લાખ. તો આ પ્રકારે તમને અલગ અલગ અંકો અહીં આપવામાં આવેલા હોય, એક ઉમેરવા માટે આપણે અહીં એક ઉમેરવાનો નથી. આપણે એકમના અંકમાં એક ઉમેરવાનો છે, કારણ કે એક જે છે એ એકમના સ્થાનમાં છે. હવે છે બે અંકની સૌથી નાની સંખ્યા. તો બે અંકની સૌથી નાની સંખ્યા થશે નવ, પછીની સંખ્યા બે અંકની સૌથી નાની સંખ્યા એટલે થશે દસ. ત્યારબાદ છે ત્રણ અંકની સૌથી નાની સંખ્યા. તો અહીંયા આપણે એક લખીશું, એક સંખ્યા બની ગઈ. બે અને ત્રણ જેટલી સંખ્યા હોય એટલે આપણે શૂન્ય મૂકતા જવાનું. તો અહીંયા સૌપ્રથમ આપણે એક લખી દીધો છે, ત્રણ અંકો જોઈએ છે માટે પાછળ બે શૂન્ય લગાવીશું એટલે આપણને ત્રણ અંક મળી જશે. ત્યારબાદ છે ચાર અંકની સૌથી નાની સંખ્યા. તો સૌપ્રથમ આપણે એક લખીએ, એક, બે, ત્રણ અને ચાર જેટલા અંકો હોય તેટલા એકની પાછળ શૂન્ય લગાવીશું તો આપણને સંખ્યા મળે છે 1000. તો આ પ્રકારે આપણે સૌથી નાની અને મોટી સંખ્યા આ રીતે શોધી શકીએ. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે સંખ્યા છે એને શબ્દોમાં લખવાની છે. તો આ સંખ્યાને આપણે શબ્દોમાં લખવા માટે એક આ પ્રકારનો ચાર્ટ પણ તમે તૈયાર કરી શકો, તે તમને ખૂબ જ સરળતા રહેશે. અને તમારી જે ચોપડી છે તેની અંદર પણ આ જ પ્રકારના એક કોષ્ટકની રચના કરવામાં આવી છે. ચાલો અહીં આપણે એક સંખ્યા લખીશું, અહીં છે 2,43,978. હવે આ સંખ્યા શબ્દોમાં જો તમને લખતા ન આવડતું હોય તો આ ચાર્ટમાં આપણે અંકોને ગોઠવવાના છે. તો અહીંયા શરૂઆત કરીશું, અંતિમ અંક 8, ત્યારબાદ છે 7, ત્યારબાદ છે 9, 3, 4, 2. હવે અહીંયા રંગને આપણે ધ્યાનમાં રાખીશું. તો અહીંયા આપણી પાસે આ જે રંગ છે એની પાછળ લગાવવાના છે લાખ, માટે અહીંયા એક જ અંક છે એટલે લખીશું 2 લાખ. સૌપ્રથમ શું લખીશું અહીં? 2 લાખ. ત્યારબાદ અહીં 1000. તો અહીંયા બે અંકો છે આપણી પાસે 43. તો અહીંયા લખીશું 43,000. એટલે અહીંયા લખીએ આપણે 9, અને આ જે સંખ્યા છે એને શું વંચાશે? 978. તો આપણી આખી સંખ્યા બનશે શબ્દોમાં 2,43,978. તો આ પ્રકારે તમારે કોષ્ટક જે છે એને આ રીતે પૂર્ણ કરવાનું છે, અને ત્યારબાદ આ જે સંખ્યા છે એને શબ્દોમાં આપણે લખવાની છે. ચાલો તો હવે આપણે આ સંખ્યાને જોઈશું. શબ્દમાં લખવી હોય તો શું લખાશે? 35,478. આ સંખ્યા તો આપણે અહીં કોષ્ટકમાં જોઈ છે. ત્યારબાદ છે અહીં સૌપ્રથમ 3 અંકો, પછી અલ્પવિરામ, અને અહીં છે 72. તો આને વંચાશે 72,345. ચાલો તો આપણે દરેક સંખ્યાને શબ્દોમાં લખીએ. 35,478. અહીંયા આવશે 2,43,978. ત્યારબાદ અહીંયા આવશે 72,345. તો આ પ્રકારે તમારે સંખ્યાને શબ્દોમાં લખવાની છે. ત્યાર પછી છે અંકમાં લખો. તો અહીંયા છે 52,23,512. 52,23,512. તો હવે જ્યારે આ પ્રકારે તમારે અંકોમાં
સંખ્યાને લખવાની હોય ત્યારે પહેલાં અંકો જે છે એને આપણે લખી દેવાના છે. તો અહીંયા સૌ પ્રથમ લખીશું આ જે છે એ 52, ત્યારબાદ અહીં છે 23 અને આ છે 512. તો આ પ્રકારે લખવાના છે. જ્યાં લાખ છે ત્યાં આપણે અલ્પવિરામ મૂકીશું, 1000 છે ત્યાં પણ અલ્પવિરામ મૂકીશું અને 512. તો અહીંયા છે 52, લાખના બદલે મૂકીશું અલ્પવિરામ, ત્યારબાદ છે 23, 1000ના બદલે મૂકીશું અલ્પવિરામ અને ત્યાર પછી છે 512. તો આ જે સંખ્યા છે એ આપણે અંકમાં થઈ ગઈ. હવે છે 25,15,325. તો સૌ પ્રથમ છે 25, ત્યારબાદ છે 15, ત્યારબાદ છે 330. તો અહીંયા 25, ત્યાર પછી લાખ એના બદલે અલ્પવિરામ મૂકીશું, 15, પછી આપણે 1000ના બદલે અલ્પવિરામ મૂકીશું અને 330. તો અહીંયા લખીશું 330. તો મિત્રો આ રીતે તમે લખશો તો તમને અંકમાં લખવાનું ખૂબ જ સરળ બનશે. ચાલો હવે છે અલ્પવિરામ. તો અલ્પવિરામ જે છે એ કઈ જગ્યા પર મૂકવું? તો આપણે ભારતીય લેખન પદ્ધતિમાં યાદ રાખીશું 3 2 2 2 આગળ પાછળથી આમ જવાનું છે. એટલે સૌ પ્રથમ આપણે 3 અંકો પછી અલ્પવિરામ, પછી 2 અંકો પછી અલ્પવિરામ, પછી 2 અંકો પછી અલ્પવિરામ, પછી 2 અંકો પછી અલ્પવિરામ. તો અહીંયા આપણે યાદ રાખીશું આ રીતે સંખ્યા સૌ પ્રથમ લખી દઈએ. તો અહીં પ્રથમ 3 અંકો બાદ અલ્પવિરામ, 2 અંકો બાદ અલ્પવિરામ, 2 અંકો બાદ અલ્પવિરામ, આ પ્રકારે આપણે આગળ જવાનું છે. તો અહીંયા આપણી સંખ્યા જે છે એ આ પ્રકારે બનશે. અને શબ્દોમાં આપણે વાંચવી હોય તો અહીંયાથી શરૂઆત કરીશું. એકમ, દશક, 100, 1000, 10000, લાખ, 1,000,000, કરોડ, 4 કરોડ, 60 લાખ, 72000, 825. આ છે ભારતીય લેખન પદ્ધતિ. ફરીથી યાદ રાખીશું પાછળથી અંકો આ પ્રકારે થશે 3 2 2 2. જ્યારે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં આપણે 3 3 3 આ પ્રકારે જવાનું છે, એટલે કે 3 3ની જોડી બનાવવાની છે. તો આપણે આ સંખ્યાને લખીએ કે આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિ પ્રમાણે તેમાં અલ્પવિરામ કઈ જગ્યાએ મુકાય. તો સૌ પ્રથમ 3 અંકો બાદ મૂકીશું, ત્યારબાદ બીજા 3 અંકો બાદ મૂકીશું, આ પ્રકારે આગળ જવાનું છે. તો આ જે છે એ સંખ્યાને આપણે વાંચવી હોય તો કઈ રીતે વંચાય? તો એના માટે અહીંયા આપણે એક કોષ્ટક તૈયાર કર્યું છે. અહીંયા આ સંખ્યાને આપણે લખી દઈશું સૌ પ્રથમ. આપણે અંતિમ અંકથી શરૂઆત કરીશું. એકમના સ્થાનમાં આપણે લખીશું 5 2 8 2 7 0 6 4. તો અહીંયા મિલિયન જેનો ભૂરો રંગ છે એમાં 46 છે, માટે આપણે વાંચીશું 46,72,825. તો આ સંખ્યાને શું વંચાશે? 46,72,825. આ છે આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિ. ત્યારબાદ અહીંયા આપણે જોઈશું તમારા જે બ્રિજ કોર્સ માટેની જે બુક છે એમાં આ પ્રકારે એક આખું કોષ્ટક તમને તૈયાર કરીને આપેલું છે. હવે આ જે કોષ્ટક છે એમાં આ 100 એ કયા પ્રકારે આપણે રૂપાંતર કરવાનું છે તે માટે આપણે સરળ એકદમ રીત શીખીએ. તો વિદ્યાર્થી મિત્રો આ રીત જોશો પછી આપણે ખૂબ જ સરળતાથી કોઈ પણ સંખ્યા જે છે એનું રૂપાંતર કરી શકીએ છીએ. અહીંયા આપણે એક ઉદાહરણ નવું લઈએ કે 1 કરોડ બરાબર ખાલી જગ્યા લાખ. જો તમને પરીક્ષામાં આ પ્રકારે પૂછાયું હોય કે 1 કરોડ બરાબર ખાલી જગ્યા લાખ, તો અહીંયા શરૂઆત કરીએ 1 કરોડ. પહેલાં તો આપણે લખીશું 1 કરોડ અને ત્યારબાદ લખીશું 1 લાખ. હવે આ જે 1 કરોડ છે એને આપણે અંકમાં લખીએ અને 1 લાખને પણ અંકમાં લખીએ. તો 1 કરોડ લખવા માટે 1ની પાછળ આપણે 1 2 3 4 5 6 7 0 મૂકીશું. ત્યારબાદ 1 લાખ આપણે લખવા માટે 1ની પાછળ 5 0 મૂકીશું. તો આપણે મૂકી દીધા છે. હવે આપણે શું કરીએ? તો એને રૂપાંતર કરવા માટે અહીંયા 7 0 છે, તો લખીશું 7 0 - 5 0. તો અહીંયા 7માંથી 5 બાદ કરીશું એટલે આવશે 2 0. તો અહીંયા આપણો જવાબ શું આવશે? 1. પાછળ કેટલા 0 લગાવીશું? 2 0. અહીંયા આપણે બાદબાકી કરી છે, જ્યાં 0 છે એને ગણી અને આપણે બાદબાકી કરી છે. તો અહીંયા 1ની પાછળ આપણે લગાવીશું 2 0 અને ત્યારબાદ લખી દઈશું લાખ. તો અહીંયા આપણો જવાબ શું થશે? 1 કરોડ
बराबर 100 लाख। चलो बीजू उदाहरण लईए आपणे। અહીં છે 1 લાખ બરાબર ખાલી જગ્યા 100, તો સૌ પ્રથમ આપણે 1 લાખ લખીએ। 1 લાખ માટે હમણાં આપણે લખ્યા જ છે, 5 શૂન્ય આવશે, ત્યારબાદ 100 છે, તો અહીંયા 100 જે છે એના માટે આપણે આ પ્રકારે 2 શૂન્ય મૂકીશું, 5 શૂન્ય અહીંયા છે માટે 5 શૂન્ય માઇનસ 2 શૂન્ય, ચલો બાદબાકી કરો તો કેટલા આવશે, 3 શૂન્ય। ઓકે, તો અહીંયા આપણી પાસે 1ની પાછળ 3 શૂન્ય આપણે લગાવવાના છે, તો અહીં આપણે આ જવાબ લખી દઈશું, 1 લાખ બરાબર 1100। તો વિદ્યાર્થી મિત્રો, તમે આ પ્રકારે ખૂબ જ ટૂંકી રીતે રૂપાંતર કરી શકો છો। ત્યારબાદ છે અહીં આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિ, તો અહીંયા આ જે છે એની પાછળ આપણે, એટલે કે આ જે છે એને આપણે વાંચીશું 754, ત્યારબાદ આ છે 535, અહીં આપણે લગાવીશું 1000 અને અહીં લગાવીશું મિલિયન। ચાલો હવે આપણે વાંચીએ, તો એટલે કે આ જે અલ્પવિરામ છે એ અલ્પવિરામના બદલે આપણે 1000 લગાવીશું અને આ અલ્પવિરામના બદલે લખીશું મિલિયન। ચાલો હવે આપણે એને શબ્દમાં લખીએ તો શું લખાશે, 30 મિલિયન 535 હજાર 754। તો આ શું બનશે આપણો જવાબ, 30 મિલિયન 535 હજાર 754, આ પ્રકારે આપણે એને વાંચી શકીએ છીએ। હવે આ જે છે એ હમણાં આપણે ઉપર જોયું છે, એ પ્રકારે આપણે પણ આનું રૂપાંતર કરવાનું છે, અથવા તો તમે જો રૂપાંતર સરળતાથી ન કરી શકતા હોય તો તમે યાદ પણ રાખી શકો છો, 1 મિલિયન બરાબર 10 લાખ। ત્યારબાદ અહીં છે 4, 5, 8, 9, 2 અને 4 અંકોનો ઉપયોગ કરીને 7 અંકની 3 સંખ્યા બનાવવાની છે, તો અહીંયા આપણે આ પ્રકારે નાના નાના ફ્લેશકાર્ડ બનાવી દઈશું એટલે આપણને ખૂબ જ સરળ થશે। 4, 5, 8, 9, 2 અને 4 હવે આ જે સંખ્યાઓ આપણી પાસે છે, અલગ અલગ અંકો છે, એને આપણે આગળ પાછળ ગોઠવી દેવાના છે, તમને જેમ ઈચ્છા થાય તેમ તમે તેને ગોઠવી શકો। ચલો તો આપણે આ જે સંખ્યા છે બની છે, તો આપણે એને ભારતીય સંખ્યા પદ્ધતિ મુજબ લખી દઈએ, પહેલાં 54 આપણી સંખ્યા આવી છે, 5, 4, 9, 8, 4, 2 તો એ જ આપણે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં પણ લખી દઈશું। હવે આપણે ભારતીય સંખ્યા પદ્ધતિ મુજબ પહેલાં 3 પછી 2 અહીંયા આવશે, પહેલાં 3 પછી પણ 3। ચાલો બીજી સંખ્યા બનાવીએ, 9, 4, 5, 4, 2, 8 તો એ જ પ્રકારે આ તરફ પણ લખી દઈશું, 9, 4, 5, 4, 2, 8 અહીં 3 અંકો પછી આપણે અલ્પવિરામ મૂકીશું, આ તરફ 3 અંકો પછી અલ્પવિરામ, 2 અંકો અને 1 અંક। ચાલો હવે આપણે અંતિમ એક સંખ્યા બનાવવાની હજી બાકી છે, તો આપણે એને પણ બનાવી લઈએ। તો અહીંયા સૌ પ્રથમ આપણે આ પ્રકારે કંઈક સંખ્યા બનાવી છે, તો આપણે એને લખીએ, ત્યારબાદ આ પ્રકારે આપણે ફ્લેશકાર્ડનો ઉપયોગ કરીને અલગ અલગ પ્રકારની સંખ્યા બનાવી શકીએ છીએ। ચાલો હવે આપણો બીજો દાખલો છે, 4, 3, 9, 5 નો એક જ વાર ઉપયોગ કરીને સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા બનાવી તફાવત શોધો, તો આમાં તમે ફ્લેશકાર્ડનો ઉપયોગ પણ કરી શકો, અથવા તો આપણે અંકો લખી દઈએ, 4, 3, 9 અને 5 આ અંકો જે છે એનો એક જ વાર આપણે ઉપયોગ કરવાનો છે, તેનાથી સૌથી મોટી અને ત્યારબાદ સૌથી નાની સંખ્યા આપણે બનાવવાની છે। તો અહીંયા સૌ પ્રથમ આપણે નાનો અંક કયો છે તે લખીશું, 3, ત્યારબાદ એનાથી મોટી સંખ્યા 4, પછી 5 અને 9 આ જે છે એ આપણી સૌથી નાની સંખ્યા થશે। ફરીથી જોઈએ,
આપણી પાસે જે ચાર સંખ્યાઓ છે એમાં સૌથી નાનો અંક 3 છે, એટલે આપણે એને 1 નંબર આપીશું, ત્યારબાદ 4 છે એને 2 નંબર આપીશું, ત્યારબાદ અને 3 નંબર આપીશું અને અને 4 નંબર આપીશું. તો એને ક્રમમાં લખીશું 1, આ 2, 3 અને 4. તો આપણી બની જશે સૌથી નાની સંખ્યા. હવે એને ઉલટા ક્રમમાં લખીશું એટલે એ બની જશે આપણી સૌથી મોટી સંખ્યા. ચાલો, તો સૌથી મોટી સંખ્યા આપણી કઈ થશે? પ્રથમ અંક કયો લખીશું આપણે? 9. ત્યારબાદ 5, 4 અને 3 આ પ્રકારે લખીશું. તો અહીંયા આપણે અહીં છે સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા બનાવી તફાવત શોધો. તો આપણે સૌથી મોટી સંખ્યામાંથી સૌથી નાની સંખ્યાને બાદ કરીએ, અહીંયા બાદબાકી કરીશું. તો 3 માંથી 9 બાદ નથી થતા માટે અહીં 10 કો લઈશું. અહીંયા આવશે 3, 10, 10 ને 3, 13. હવે આપણી પાસે અહીં 13 આવે છે. આપણે 9 જે છે 13માંથી 9ને બાદ કરવાના છે, એટલે 9 પછી 10, 11, 12 અને 13, એટલે આપણી પાસે આવશે 4. અહીં પણ 10 કો લેવાનો છે, 4, અહીંયા આવશે 10, 10 ને 3, 13. 13માંથી આપણે 5 બાદ કરવાના છે, એટલે 5 પછી આવશે 6, 7, 8, 9, 10, 11, 12, 13, તો આપણી પાસે આવશે 8. 4માંથી 4 બાદ કરીશું તો જવાબ મળશે 0. 9માંથી 3 જશે તો અહીંયા 3 પછી ગણીશું 4, 5, 6, 7, 8, 9, તો અહીં આવશે 6. તો અહીં આપણો જવાબ જે છે એ આપણને તફાવત શું મળે છે? 6084. તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે અહીંયા આપણું પ્રથમ ચેપ્ટર જે છે એ પૂરું થાય છે. હવે પછી આપણે બીજું ચેપ્ટર પણ આ ચેનલ ઉપર મૂકીશું, તો જોવાનું ચૂકશો નહીં. આ ચેનલની નીચે લાલ રંગનું જે સબસ્ક્રાઇબ બટન છે તેને ક્લિક કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પર ક્લિક કરશો, જેથી જેવો નવો વિડીયો મુકાય તેવો તમારા સુધી સરળતાથી પહોંચી શકે. થેન્ક યુ.